કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ગમ્મતની અંદર આજે આપણે જોઈશું પ્રકરણ 5 આકાર અને ભાત, એટલે કે જુદા જુદા પ્રકારની ડિઝાઇન. બે આકાર, તમે કયા કયા આકારો વિશે જાણો છો વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ, પંચકોણ, ષષ્ઠકોણ, નળાકાર, સમઘન, લંબઘન, શંકુ આકાર, પિરામિડ, બરાબર. આવા જુદા જુદા પ્રકારના આકારો હોય છે. હવે એ આકારોમાં આપણે તેમની બાજુઓ, તેમના ખૂણા, તેમની કિનારીઓ અને એ આકારને આપણે કયા નામથી ઓળખીએ તે વિશે આપણે આજના વિડીયોની અંદર સમજૂતી મેળવીશું. તો અહીં આપણે જોઈએ કે અહીં આ ચિત્ર આ અંદર આપણને જોઈ શકાય છે કે આ પહેલો આકાર કયો દોરેલો છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ. કયો છે આ આકાર? ત્રિકોણ, બરાબર. હવે આ ત્રિકોણ આકારને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણા 1, 2 અને 3 અને ત્રણ કિનારીઓ હોય છે, બરાબર. તો આપણે અહીં લખીશું કે આ આકારને ત્રિકોણ કહે છે, જેને ત્રણ ખૂણા, ત્રણ બાજુઓ અને ત્રણ કિનારીઓ હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખ્યાલ આવી શકે છે. આ પ્રમાણે જોઈએ આ બીજો આકાર શેનો છે? ચોરસ. કયો આકાર છે બીજો? ચોરસ. હવે ચોરસને કેટલી બાજુઓ હોય? ચોરસને 4 બાજુઓ હોય અને તેને ખૂણા પણ કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? ખૂણા પણ કેવા હોય છે? 4. 1, 2, 3 અને 4 ખૂણા હોય છે અને તેની કિનારી પણ 4 હોય છે, બરાબર. હવે ચોરસની 4 બાજુઓ હોય એના માપ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? એક સરખા માપ હોય છે. ચોરસની ઉપરની બાજુ એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ બંને કેવી હોય છે? સરખી હોય છે. જો તેની પહોળાઈ 2 સેમી હોય તો તેની લંબાઈ પણ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 2 સેમી હોય છે. એટલે કે ચોરસની 4 બાજુઓ કેવી હોય? એક સરખી હોય છે, બરાબર. તો આપણે એની સમજૂતી બાજુમાં લખીશું, આ આકારને શું કહે છે? ચોરસ કહે છે, બરાબર. જેને કેટલી ખૂણા હોય? 4 ખૂણા, 4 બાજુઓ અને 4 કિનારીઓ હોય છે. અને ચોરસની 4 બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. તો તેની 4 બાજુઓની લંબાઈ એક સરખી હોય છે, બરાબર. ત્યાર પછીનો આકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો આકાર છે લંબચોરસ. ચોરસ અને લંબચોરસમાં ફરક શું છે તમે આકાર જોઈને કહી શકો છો? ચોરસ અને લંબચોરસમાં એક તફાવત રહેલો છે. કયો તફાવત છે? કે ચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે,
સોરી લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે, જ્યારે ચોરસમાં ચારેય બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે આ એક તફાવત ચોરસ અને લંબચોરસમાં હોય છે કે ચોરસની ચારેય બાજુઓ સરખી હોય, જ્યારે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. બરાબર? તો આપણે તેની સમજૂતી લખીશું કે આ આકારને શું કહીશું? લંબચોરસ. હવે લંબચોરસને પણ કેટલા ખૂણા હોય? ચાર. એક, બે, ત્રણ અને ચાર ખૂણા હોય છે, જેને ચાર ખૂણા. બાજુઓ કેટલી? બાજુઓ પણ ચાર. અને કિનારીઓ કેટલી છે? કિનારીઓ પણ ચાર. તેની સામસામેની બાજુ સરખી હોય છે. એટલે કે જો તેની લંબાઈ અને પહોળાઈ એ બંને કેવી હોય છે? સરખી હોય છે. કે આ તેની સામસામેની જે બાજુ છે પહોળાઈ, તે જો 4 સેમી હોય તો બિલકુલ તેની સામેની બાજુ પણ કેટલી હોય? 4 સેમીની હોય. અને એની લંબાઈની બંને બાજુઓ જો 2 સેમી હોય તો બિલકુલ તેની સામેની બાજુ પણ કેવી હોય વિદ્યાર્થી મિત્રો? 2 સેમી હોય. બરાબર? એટલે કે લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. અને આ કારણે જ તે ચોરસ કરતાં જુદો પડે છે. બરાબર? આ તફાવતને લીધે જ તે ચોરસ કરતાં અલગ પડે છે. પછી શેની આકૃતિ છે? આ આકાર શેનો છે વિદ્યાર્થી મિત્રો? આ આકાર છે વર્તુળ અથવા તો ગોળાકાર. હવે આ આકૃતિને આપણે શું કહીશું? વર્તુળ કહીશું. અને આ વર્તુળ એટલે કે ગોળાકારને એક પણ બાજુ કે એક પણ ખૂણો હોતો નથી. બરાબર? તો આપણે લખીશું આ આકારને વર્તુળ કહીશું. વર્તુળ કહે છે, જેને એક પણ બાજુ ખૂણા કે કિનારીઓ હોતી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે કયા કયા આકાર વિશેની સમજૂતી મેળવી? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ વિશેની. ત્યાર પછી આપણે જોઈએ બીજા અલગ આકારો વિશે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ કયો આકાર કહેવાશે? પંચકોણ કહેવાશે. કયો આકાર વિદ્યાર્થી મિત્રો? પંચકોણ. પંચકોણ કેમ કહેવાશે? કારણ કે આ આકારની અંદર 1, 2, 3, 4 અને 5 બાજુઓ રહેલી છે. 5 બાજુઓની સાથે સાથે તેના 5 ખૂણા પણ છે, કે 1, 2, 3, 4 અને 5. બરાબર? તો આપણે લખીશું કે આ આકારને કયો કહીશું? પંચકોણ કહે છે, જેને 5 ખૂણા 5 બાજુઓ અને
પાંચ કિનારીઓ હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે બીજો એક આકાર જોઈશું જે પંચકોણ કરતાં થોડો અલગ પડે છે, બરાબર? તો આપણે જોઈએ કે આ આકાર કયો છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, છ બાજુ અને છ ખૂણા ધરાવતા આ આકારને આપણે શું કહીશું? ષટ્કોણ અથવા તો ષટ્કોણ, બરાબર? આ આકારને શું કહીશું આપણે? ષટ્કોણ. હવે કઈ રીતે છ ષટ્કોણ બન્યો? કારણ કે તેની છ બાજુઓ છે, છ ખૂણાઓ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ કે આ આકારને શું કહીશું? પહેલા તો ષટ્કોણ કહે છે, જેને છ ખૂણા, છ બાજુ અને છ કિનારીઓ હોય છે, બરાબર? ત્યાર પછી છે તેના જેવો જ બીજો એક આકાર, જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અષ્ટકોણ કહીશું, બરાબર? હવે આ અષ્ટકોણ છે એવું કેવી રીતે ખબર પડશે? તો આ આકારમાં આપણને આઠ બાજુ, આઠ ખૂણા અને આઠ કિનારીઓ સાબિત થાય માટે આપણે આ આકારને અષ્ટકોણ છે એવું કહી શકીએ, બરાબર? તો આપણે જોઈએ કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ બાજુઓ છે. તેમાં ખૂણા કેટલા છે તો જોઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ ખૂણા આપેલા છે, બરાબર? તો આપણે એની સમજૂતી લખીશું. આ આકારને કયો આકાર કહીશું? અષ્ટકોણ કહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જેને આઠ ખૂણા, આઠ કિનારીઓ અને આઠ બાજુઓ હોય છે, બરાબર? તો અહીં આપણે અલગ અલગ આકારો વિશેની સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા કયા આકારો વિશેની સમજૂતી મેળવી? તો આપણે સૌ પ્રથમ ત્રિકોણ, ત્યાર પછી ચોરસ, લંબચોરસ, વર્તુળ, પંચકોણ, ષટ્કોણ અને અષ્ટકોણ. આટલા અલગ અલગ સાત આકારો વિશેની આપણે સમજૂતી મેળવી, બરાબર? તો હવે આ સાત આકારોમાં આપણે જોઈએ કે ખૂણા, બાજુઓ અને કિનારીઓ હવે આપણે અહીં જે અલગ અલગ સમજૂતી મેળવી તેના આધારે આપણે અહીં થોડીક પુનરાવર્તન જેવી માહિતી મેળવી લઈએ કે ત્રિકોણ, તો ત્રિકોણના ખૂણા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ, તેની બાજુઓ પણ ત્રણ અને તેની કિનારીઓ કેટલી છે? ત્રણ, બરાબર? ચોરસમાં, તો ચોરસમાં ચાર ખૂણા, ચાર બાજુઓ અને ચાર કિનારીઓ. ચોરસની સામસામેની બાજુના માપ કેવા હોય છે?
ચોરસની ચારે બાજુના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય છે, બરાબર. પછી છે લંબચોરસ. તો લંબચોરસના ચાર ખૂણા હોય, ચાર બાજુ અને ચાર કિનારી હોય, બરાબર. અને આ ચોરસની અંદર સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. લંબાઈ ધરાવતી બંને બાજુના માપ સરખા હોય અને પહોળાઈ ધરાવતી બંને બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. અને આ લંબાઈ અને પહોળાઈના કારણે જ તે ચોરસ કરતાં કેવો પડે છે? અલગ પડે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી છે વર્તુળ, એટલે કે ગોળાકાર. તેને એક પણ ખૂણો ન હોય, એક પણ બાજુ ન હોય અને એક પણ કિનારી હોતી નથી. પછી છે પંચકોણ. તો પંચકોણની અંદર પાંચ ખૂણા, પાંચ બાજુ અને પાંચ કિનારી હોય છે. ષટકોણની અંદર પણ છ ખૂણા, છ બાજુ અને છ કિનારી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને અષ્ટકોણની અંદર આઠ ખૂણા, આઠ બાજુ અને આઠ કિનારી હોય છે. તો અહીં આ પ્રમાણે આપણે જુદા જુદા આકારો વિશેની સમજૂતી મેળવી. તો અહીં જે તમને સમજૂતી માટેના જે વિવિધ મુદ્દા મેં તમને આકારો વિશે સમજાવ્યા છે, એ બધા જ તમારે તમારી નોટબુકની અંદર ચિત્ર સાથે જે પ્રમાણે વિડીયોમાં સમજાવેલા છે એ પ્રમાણે જ તમારે તમારી નોટબુકની અંદર તેનું લેખન કાર્ય પણ કરવાનું છે. થેન્ક યુ.